નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હવે તમે આ વિષયના વિડીયો એક સાથે જોઈ શકો છો. તેના માટે વિડીયો નીચે મારી ચેનલનું નામ છે, તો ચેનલમાં જઈ પ્લેલિસ્ટમાં જશો તો આ વિષયના વિડીયો એક સાથે જોઈ શકશો. તો વિદ્યાર્થીઓ, ગયા વિડીયોમાં આપણે શીખતા હતા કલ્લોલ ગુજરાતી ધોરણ 2 પાઠ નંબર 9 આપણે સૌ તોફાની. આ વિડીયોમાં આપણે આગળનો સ્વાધ્યાય જોઈએ. તો આગળ છે વાંચો સમજો અને ખાલી જગ્યામાં યોગ્ય શબ્દ લખો, ત્યારબાદ વર્ગ સમક્ષ મોટેથી વાંચો. તો અહીં ખાલી જગ્યા આપી છે, તો એ ખાલી જગ્યા પ્રમાણે આપણે જે શબ્દો છે એ પ્રમાણે ખાલી જગ્યા પૂરવાની છે. જેમ કે શર્મિષ્ઠા ગીત ગાતી હતી અને દક્ષ ગીત ગાતો ન હતો. તો અહીં ગાતી હતી અને ગાતો હતો, તો ગાતી હતી શર્મિષ્ઠા છોકરી છે તેના માટે છે, દક્ષ છોકરો છે તો ગાતો ન હતો. તો અહીં છે નામ પ્રમાણે ક્રિયા છે તે બદલાઈ જાય છે, ગાતી હતીનું ગાતો હતો થઈ જાય છે. મૌનસ દોડીને જતો હતો, મૈત્રી દોડીને જતી હતી. મહર્ષિ શાળામાં આવવાનો છે, માયા શાળામાં આવવાની છે. શાર્દુલ ઘરકામ કરતો હતો, શ્રેયા ઘરકામ કરતી હતી. પ્રિયાંશ ક્રિકેટ રમવા આવેલો, પ્રિયાંશી ક્રિકેટ રમવા આવેલી. પછી આગળ છે એક ગીત કે બાળા રાજા છે તે દરિયા કાંઠે જઈને કઈ કઈ મસ્તી કરે છે. તો બાળા રાજા એટલે કે બાળકો રૂપી રાજા, એટલે કે નાના બાળકો દરિયે જઈને કેવી મસ્તી કરે છે તે આ ગીતમાં આપણે જોવાનું છે. તો દરિયા કાંઠે રમવા ચાલો નાના બાળા રાજા, તો નાના બાળકોને દરિયા કાંઠે રમવા આવવાનું કહે છે. રેતીમાં રમવાને ચાલો રે બાળા રાજા, શંખલા છીપલા વીણીને માળા રે બનાવીશું. તો બાળા રાજાને કહે છે ચાલો આપણે રેતીમાં રમવા દરિયા કાંઠે જઈએ અને ત્યાં શંખલા છીપલા વીણીને આપણે મારા બનાવીશું. કાગળની હોડીને પાણીમાં રે તરાવીશું, મોજા સાથે બાથ ભીડશું ચાલો બાળા રાજા. તો આપણે કાગળની હોડી તે દરિયાના પાણીમાં તરાવશું અને મોજા સાથે બાથ ભીડશું, એટલે કે મોજામાં આપણે નાહવા જાશું. રેતીના બંગલાઓ સાથે બેસી બનાવીશું, નાની ઢીંગલી માટે રે ખુરશી ટેબલ લાવશું. તો આપણે દરિયાકાંઠે જઈને રેતીના બંગલા બનાવશું અને નાની ખુરશી અને નાની ટેબલ નાની ઢીંગલી માટે લાવીશું. પાણીમાં છબછબિયા કરશું ચાલો બાળા રાજા, તો પાણીમાં આપણે છબછબિયા કરીને પાણી સાથે રમીશું. ઊંચા ઊંચા આભલે સૂરજ દાદા આવશે, સંધ્યા રંગોને પાણીમાં રે બીછાવશે. તો આપણે ઊંચા ઊંચા આકાશમાંથી સૂરજ દાદા આવશે અને સૂરજ દાદાના પ્રકાશથી જે સંધ્યાની કિરણો છે તે પાણીમાં રેલાશે અને નત નવા રંગો આપણને પાણીમાં દેખાશે. દરિયામાં એ રંગો જોવા ચાલો બાળા રાજા, તો એ રંગો છે તે દરિયામાં જોવા માટે બાળકોને બધાને બોલાવે છે. નાની નાની માછલીઓ કાંઠે રમવા આવશે, ગીત મધુરા ગાશું દરિયા હિલ્લોળા લાવશે. મોજામાં હિલ્લોળા જોવા ચાલો બાળા રાજા, તો આપણે દરિયા કાંઠે જઈ દરિયામાં નાની નાની માછલીઓ છે જે કાંઠે રમવા આવે છે તેને જોઈશું અને મધુર સરસ મજાના ગીતો ગાશું. દરિયો જેમ હિલોળા રહે છે તેમ આપણે મોજા સાથે રમીને હિલોળા લેશું. અને આ ગીતના લેખક છે, કવિ છે મહેન્દ્રભાઈ જોશી. જો વાર્તા હોય તો લેખક હોય અને ગીત અથવા કવિતા લખી હોય તો તેના માટે કવિ હોય છે. તો વિદ્યાર્થીઓ, અહીં કાવ્ય પૂર્ણ થાય છે. કાવ્યમાં કવિ કહે છે કે બાળા રાજા ચાલો આપણે દરિયાના નત નવા રંગો જોવા જઈએ અને બહુ જ સરસ મજાની ત્યાંની જે પ્રકૃતિક સૌંદર્ય છે તે જોઈએ. આગળ છે જોડકા જોડો અને લખો. તો અહીં છે શંખલા છીપલા, તો તેની સામે છે વીણ છે. પછી છે રેતીના, તો બંગલા બનાવશે. પછી છે દરિયામાં, તો દરિયામાં રંગો જોશે. પછી છે મોજા સાથે બાથ ભીડશે અને કાગળની હોડી બનાવશે. આગળ છે ઉદાહરણ
તો ઉદાહરણમાં છે બાળા રાજા દરિયા કાંઠે શંખલા છીપલા વીણશે. પછી આપણે લખીશું બાળા રાજા રેતીમાં બંગલા બનાવશે. પછી બાળા રાજા દરિયામાં રંગો જોશે. બાળા રાજા મોજા સાથે બાથ ભીડશે. બાળા રાજા કાગળની હોડી બનાવશે. પછી આગળ છે શિક્ષક બોલે તે લખો. તો અહીં આપણે છે બળિયો ભીમમાંથી ચાર પાંચ વાક્ય લખવાના, જેમ કે મેં લખેલા છે ભીમનો દાવ આવ્યો. ભીમે આંખ બંધ કરીને ગણવાનું ચાલુ કર્યું. 1, 2, 3, 4, 12, 20, 30, 50, 80, 91, 98, 99 અને 100. આંખ ઉગાડીને આજુબાજુ જોયું તો કોઈ જોવા ન મળે. તો આટલો ફકરો આપણે અહીં લખવાનો છે. તો વિદ્યાર્થીઓ આજના વિડીયોમાં અહીં સુધીનો સ્વાધ્યાય શીખીએ. આવતા વિડીયોમાં આપણે આગળનો સ્વાધ્યાય શીખીશું.